আমার লালজি ভাই মাওয়া বা আপনার প্রভু আপনার বধা মাতে শক্তিশালী প্রভু কই সকায় আপনার সমাজ না অত্যার সুধী যে আপনি ধ্যানমাં છે સાથે અમારા વડીલ પ્રભુ શ્રી જીવનભાઈ અહીંયાના પ્રભુ અને બધું જ લાલજીભાઈ કીધું કે બધું જ વહીવટ માસ્ટર સાહેબ એટલે બાલુભાઈ પ્રભુ સાહેબ અમારા વડીલ શ્રી કૌશિકભાઈ ટાંક મનસુખભાઈ ટાંક અને અમારા ભવિષ્યના યુવા નેતા એવા અમારા વિજયભાઈ અને યોગેશભાઈ યોગેશભાઈ તો હવે આપણા નેતા અમારા નેતા બની ગયા આ સમાજ ના બને પાર્ટી ના બને સરકાર ના બને એ પછીનો પ્રશ્ન છે કારણ કે અમે આવા નવજુવાન ગોતતા હોઈએ છીએ ગામે ગામથી અને આ મહાસંમેલનનો મુખ્ય હેતુ જ આ છે એટલે આપણે સામજી બાપુના આશીર્વાદથી પરમ પૂજ્ય શ્રી જીવરાજ બાપુના સાનિધ્યમાં પરમ પૂજ્ય શ્રી વિજય બાપુના પ્રેરણાથી શ્રી અમરેલી ગુર્જર સુત્રી કડિયા સમાન યજમાન પદે આયોજિત શ્રી સમસ્ત ગુર્જર સુત્રી કડિયા સમાજ ઓલ ઓવર ગુજરાત ઇન્ડિયા પ્રેરી આપણે મહાસંમેલન 2018 23/12/2018 ભગીરથ મહાસંમેલન આપણા સમાજનું કરવા જઈ રહ્યા છીએ ખાસ મારે બધાને કહેવાનું છે કે આ જે પ્રસંગ છે એ અમારો નથી આપણા ગીગાએ હાકલ કરેલી અને અમે એના નિમિત્ત છીએ અને જીવરાજ બાપુના આશીર્વાદ સાથે વિજય બાપુએ આપણે આ સંમેલન છેલ્લા 40 વર્ષથી થયું નથી આ દર 3 વર્ષે થવું જોઈએ અમે ઘણા છેલ્લા 1-2 વર્ષથી વિચાર અમે જોતા હોઈએ સમાજે સમાજ ગામે ગામ ફરતા હોઈએ તો ઘણા બધા થોડા ઘણા મત મતાંતર હોય છે જનરેશન ગેપ હોય છે ગામડા શહેરોથી શહેરો ગામડાથી દૂર થતા જાય છે તો અમારું એક જ અમાર ઉદ્દેશ્ય છે કે સમાજ આપણો એકતા અને સંગઠન તરફ આગળ વધે અમે એક આપા ગીગાના આશીર્વાદ સાથે એક પરિવર્તનની દિશામાં એક સિંગલ દિશામાં એક સમાજ એક અવાજની દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ અને એની સાથે તમારા બધાનો સાથ સહકાર છે એની માટે ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ શુભેચ્છા સાથે અભિનંદન આની સાથે સાથે સમાજ શું ઘણા બધા વોટ્સએપ છોકરાઓ છે વોટ્સએપ ગ્રુપમાં લખતા હશે ફેસબુકમાં લખતા હશે કે ભાઈ એકતા સંગઠન પણ આ સંગઠન અને એકતા માટે તમારે મેદાનમાં ઉતરવું પડે ટચ મોબાઈલથી આ બધું કામ નથી થતું આપણા વડીલોએ સમાજ માટે છેલ્લા 30-30, 40-40 વર્ષથી ઘણો બધો ભોગ આપેલો છે તો આપણી જે આવનારી પેઢી છે આપણું જે નવું જનરેશન છે એને ખાસ આપણે સમાજ શું સમાજ સેવા શું એની અંદર આપણે પરોવાના છે કારણ કે દિવસે દિવસે વેસ્ટર્ન કલ્ચર આવી રહ્યું છે અને આપણું જે આવતું જનરેશન છે એને આ સમાજ શું ની ખબર નથી ઘણી બધી વખત લોકો એમ કે સમાજ સમાજ બહુ શું કરો છો યોગેશભાઈને સાથે ખબર હશે તો સમાજ એટલે તમારાથી અમને ઉફ પડે અમારાથી તમને ઉફ પડે એનું નામ સમાજ સમાજની એકતા ને એવું સંગઠન ને એવું કે આપણી પહેલી પુત્રીના લગ્ન આપણે ક્યાં કરશું આજે પાટીદાર સમાજ છે એક અવાજે કામ કરે છે આજે ઉમિયા માતાના મંદિરે સ્વેચ્છાએ લોકો લાખો લોકો સ્વેચ્છાએ ભેગા થાય છે ખોડલતા મંદિર છે તો આપણે તો આપણા ગીગાનો આશીર્વાદ થી જીવતું જાગતું ગુણાનું સત્તાદાર ધામ છે આપણે ઘરે ઘરે થી બહાર નીકળવું જોઈએ જયારે સમાજ ની વાત આવે સંતો આપણને આહવાન કરે આપણે હરેક ગામને એક એક દીકરા એક એક ઘરે થી લાલજીભાઈ જેવા વ્યક્તિ યોગેશભાઈ જેવા નવજુવાની આવે વિરલાવે આપણે મેદાનમાં આવી જવાનું ત્યારે સમાજ ની વાત આવે બાકી તો આ પ્લેટફોર્મ જે આપણે બનાવી રહ્યા છીએ આ ફક્ત ને ફક્ત કોઈ એવું પ્રચાર કરતો હોય કે ભરતભાઈ ને આનો કોઈ લાભ લેવો છે કોઈ સરકારમાં જવું છે ધારાસભ્ય બનવું છે એમપી બનવું છે તો આ એક ફક્ત ને ફક્ત એકતા માટેનું છે બાકી મેં 1-2 જગ્યાએ બી વાત કરી છે કે જેમણે રાજકારણમાં આવું હોય ને મારી જેવા વ્યક્તિ આ લાલજીભાઈને તો બહુ સરસ રીતે ખબર છે મારી જેવા વ્યક્તિ આવું હોય તો મહાસંમેલનની જરૂરિયાત નથી એ તો આપણને ખબર જ છે કે ભાઈ રાજકોટનો યોગેશ મહુવા નથી આવવાનો વોટ આપતા અને મહુવા આવે યોગેશ ને અમદાવાદ ને જવાનો વોટ આપતા એટલે આ જે છે સ્થાનિક પોતાની તાકાત પર જે લોકો લડે છે અને બધાને ખબર છે કે નહીં મને ખબર નથી પણ ઓલ ઓવર ગુજરાત ઓલ ઓવર ઇન્ડિયાની અંદર આપણો વસ્તી છે 15-17 લાખ એટલે અમારો તો પેલા ટાર્ગેટ એવો હતો કે મોદી સાહેબને લાવે જયારે આ સંમેલન છેલ્લા 40 વર્ષની અંદર થયું નથી આજ સુધી તો આપણે મોદી સાહેબને લાવીએ ને આપણી તાકાત બતાવીએ આપણે તાકાત ગુજરાત સમાજની સાથે કોમ્પિટિશન માટે નથી
પણ ઘણા બધા મુદ્દાઓ વલ્લભભાઈ ત્યારે વાત કરી, બાલાભાઈ હમણાં વાત કરી કે અમારી આની પાછળનો એક જ ઉદ્દેશ્ય છે કે યોગેશ જેવા નવજુવાન મેદાનમાં જયારે ઉતરે છે સમાજ સેવા અને ગામ સેવા માટે, તો એને એક સમાજની રૂપ હોવી જોઈએ. એમની દિશા સાચી હોવી જોઈએ, સમાજની રૂપ હોવી જોઈએ. તો સમાજના હરેક વ્યક્તિને રૂપ મળે એની માટેનો આ મહાપ્રસંગ છે. આ જ્ઞાતિ ગંગાની જાત્રા છે. એ જ્ઞાતિ ગંગાની જાત્રામાં હરેક ઘરનો દીકરો ઘરનો વ્યક્તિ જોડાયો જોઈ અમને એટલી ખબર પડે છે. આજે સમાજે અમને લોકોને ઘણો બધો આપ્યું છે. આજે અમને એવી ઈચ્છા થઈ કે સમાજ માટે બી કંઈક કરીએ, અને અમને આ સંમેલનની ઈચ્છા ઘણા ટાઈમથી હતી. ઘોષિતભાઈ અવારનવાર અમારી વાત કરતી, પણ અમે આ બધો કાર્યક્રમ છે ને છેલ્લા 15 દિવસમાં અમલમાં લીધો છે. અને કદાચ આજની તારીખમાં સોશિયલ મીડિયાનો અમે જે રીતે ઉપયોગ કર્યો છે, લોકોને એવું સમજાતું હોય કે આપણે પોલિટિક્સમાં આવવું છે, પણ એ જે સોશિયલ મીડિયાનો અમે જે ઉપયોગ કરી રહ્યા છીએ આપણી નવી પેઢીને એટ્રેક્ટ કરવા માટે, કે એ એક જ બેસ્ટ સાધન છે. એ લોકો મારીને તમારી વાત સાંભળીને નથી આવવાના, મારો ફોટો ઓલામાં જોઈને આવશે. ભરતભાઈ પણ જોવા જઈએ એટલે અમારા 30% ટ્રાફિક તો એવો જ હશે, પણ આપણને આપા ગીગાના આશીર્વાદ છે, શામજી બાપુના આશીર્વાદ છે. શામજી બાપુ તો આપણે એકતા કરવા માટે ઘણી મહેનત કરી છે, અને એટલી જ મહેનત આપણા વિજય બાપુ કમસે કમ 15-18 લાખ કિલોમીટર દર વર્ષે, હું 1 લાખ કિલોમીટર ટ્રાવેલિંગ કરું છું, હું બી સેલ્ફ ડ્રાઈવ કરું છું. વિજય બાપુ 1.5-2 લાખ કિલોમીટર ટ્રાવેલિંગ કરે છે છેલ્લા 15 વર્ષથી સમાજ એકતા માટે. એમને કે અમારે કઈ સમાજ પાસેથી લઈ નથી લેવું, પણ એક જ ખાસ મેસેજ કે જે લોકો સમાજના કામ કરે છે એ કરતા આવે છે, અમે કરતા રહેશું. લોકોએ જે વિચાર શક્તિ પ્રમાણે અમારી માટેનું વિચાર કરવો એ કરી શકે છે, તો એમને અમારે ખાસ કહેવાનું છે કે એક જ આપણી પાસે ઉદ્દેશ્ય આવતા જમાના આવતા સમય માટે આપણી એકતા સંગઠન જ આપણો રસ્તો છે. બીજો કોઈ આપણી માટે રસ્તો નથી. આપણે એક થઈએ, ગામે ગામ એક થઈએ, એક અવાજ સાથે એક સમાજનો નારો લઈએ, આપણો સમાજ આપણી શક્તિ એની સાથે આપણે આગળ વધીએ. આપણે સમાજને અમારી ઈચ્છા એવી કે જે દિવસે સંમેલન થાય એના પછી બધાને ખબર પડશે કે કડિયા એટલે કોણ. અત્યારે આપણા કડિયાનું અસ્તિત્વ આપણે આમ જતા હોઈએ તો એમ કે હું કોણ, તો કડિયા, એટલે આપણે કડિયાની વેલ્યુ નથી કરતા. પાટીદારો જેવા જે સમાજ છે એ આપણને ગમે તે ગણકારતા નથી, એટલે આપણે એને આ સમય આવી ગયો છે બતાવવાનો. બાકી તમારા વિસ્તારની અંદર સશક્ત આપણા નેતા છે, અમારી માટે તો નેતા છે લાલજીભાઈ ભવિષ્યના, અને અમારે તો એવા છોકરા જોઈએ, યોગેશ જેવા છોકરા જોઈએ કે જયારે આ સંમેલન પછી ખબર પડે કરિયાનો દીકરો એટલે એ અનુભવ રહ્યો છે, એને આપણી તાકાત બતાવવાની છે. એ તાકાત કોમ્પિટિશન માટે નથી બતાવવાની, પણ અમે બી કંઈક છીએ. અને 23 બાર પછી લોકો આપણે જે મહાસંમેલનને એકતા તરફ આગળ વધી રહ્યા છીએ એ આપણામાંથી ઘણું બધું શીખે. અમારી ઈચ્છા એવી છે કે આપણો સમાજ ઓલ ઓવર ગુજરાત, ઓલ ઓવર ઇન્ડિયા, ઓલ ઓવર વર્લ્ડ, કારણ કે ગ્લોબલાઇઝેશનનો જમાનો થઈ ગયો છે, એટલે બધું આપણે લાઈવ રાખવાના છીએ, યુટ્યુબમાં લાઈવ રાખવાના, ફેસબુકમાં લાઈવ રાખવાના, અને બધા એક્ઝિબિશન્સ ને એવું ઘણું બધું છે. આપણા સમાજની ઝાંખીઓ સત્તાધાર જે આપણું જીવતું ઝાંખું પીવાનું છે, મેઇન આપણું ધામ છે, અને આપણે એક ઉદ્દેશ સાથે જઈએ કે જેમ ખોડલ ધામ છે હવે આપણે આખા દુનિયામાં ખબર પડે કે અમારું બી એક સત્તાધાર ધામ છે. આપણે સમાજ સક્ષમ છે, પણ આપણે એક તાપને એક મોતી ફેરવીએ એમ આપણે ફેરવીને એક માળા બનાવવાની છે, અને એ માળા આપણે શામજી બાપુના નામથી આ સંમેલન થયો એટલે આપણે ઘડિયાળનો દીકરો વ્રણ શું એ ખબર પડી જશે. આજ સાથે મારી તમને બધાને આહવાન છે, મોટામાં મોટી સંખ્યામાં તમારે બધાએ હાજરી આપવાની છે, ફેમિલી સાથે આપવાનું છે. ઘરે મેં તો કમ્પલસરી કીધું છે તાળું મારવાનું છે. અમે તો ત્યાં સુધી વિચાર્યું કે લાલજીભાઈ કેશું છે ચોટલિયાની તબિયત ખરાબ છે, અમે લોકો વિડીયો અને ફોટોગ્રાફ મેં એમને રાખ્યા છે, એટલે અમે તો ત્યાં સુધી વિચાર્યું કે એવા વ્યક્તિને આપણે એમ્બ્યુલન્સમાં લઈ આવશું, કારણ કે મારી અત્યારે 5-6 વર્ષ પહેલા ડિસ્કશન થયું હતું, ચર્ચા થઈ, મુલાકાત થઈ, હાઈવે પર એનું મંદિર છે. એટલે અમારી ઈચ્છા એવી છે કે આ જે વડીલો છે જેને 50-50 વર્ષની સેવા કરી છે એ બી કંઈક થતા જાય, આવનારી પેઢી આમાંથી ઘણું બધું ઉતારે, અને આપણે આપણા સમાજને હિમાલયના પર્વતના શિખરો સુધી ઉપર સુધી લઈ જઈ શકે એવા હું તમારા બધાને આહવાન કરું છું કે આપણે આ સંમેલન જે છે અમરેલીમાં આપણો સમાજ ગરજશે અને ઇતિહાસ સર્જશે. આપણી આવનારી પેઢી માટે આની અંદરથી ઘણું બધું એમને મળશે, આપણે આપી શકીએ છીએ.
તમારે સાથ આપવાનો છે, અમારી લોકોનો જે થશે. આજે હું તમને અહીંયાથી કહું છું કે તમે 24 કલાકમાં ગમે ત્યારે ગમે તે કામ માટે ફોન કરશો. ભરતભાઈ ટાંક પરિવાર અમરેલી સમાજ જળ હંમેશા 24 કલાક હાજર હશે. આજ સાથે ઘણું બધું લેટ થઈ ગયું છે એટલે હું મારી વાતને ટૂંકી કરું છું. લાલજીભાઈને અમારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. સમાજ માટે 24 કલાક તત્પર હોય છે કામ કરવા માટે. તમે બી એમને પૂરેપૂરો સાથ સહકાર આપજો. અમારા ભવિષ્યના નેતા છે એ અમે નક્કી કરેલું છે. એબીડી જે યોગેશ જેવા ચેલા તૈયાર થઈ ગયા છે, અમને ખૂબ ખૂબ આનંદ છે. આપણા પ્રમુખશ્રીને બી ખૂબ ખૂબ આભાર, બાલાભાઈને ખૂબ ખૂબ આભાર, અમારી અમરેલી ટ્રસ્ટી મંડળને બી ખૂબ ખૂબ ધન્યવાદ, અમારા યુવા નેતા વિજયભાઈ એને બી ખૂબ ખૂબ ધન્યવાદ, આજુબાજુના ગામના પ્રમુખો અને એની સાથે સાથે આગેવાનો અને આપણા જ્ઞાતિજનો જે અત્યાર સુધી આપણે આ મીટિંગમાં હાજર રહ્યા એને બી ખૂબ ખૂબ ધન્યવાદ. અને જે નથી આવ્યા એને તમે સારી રીતે મેસેજ આપો, મેસેજ પહોંચાડો, ફેસબુક સોશિયલ મીડિયામાં પોઝિટિવ વાઇબ્રેશન આપો કે એકતા અને એકતા અને એકતા. બીજું આની પાછળનો કોઈ ઉદ્દેશ્ય નથી. એમને લખજો કે ભરતભાઈ રાજકારણમાં જવું હોય તો મહાસંમેલન ન કરવો પડે, કારણ કે મારે કઈ વડાપ્રધાન તો બનવું નથી. અમારું તો એક જ ટાર્ગેટ છે, સરકારમાં અમને કોઈ રસ નથી, અમને સમાજમાં રસ છે. આગળ વધીએ. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. જય આપા ગીગા, જય સામજી બાપુ, જય જ્ઞાતિ ગંગા, જય જ્ઞાતિ મૈયા, જય જય ગરવી ગુજરાત.